નમસ્કાર મિત્રો હું બંછાની પાની મ્યુનિસિપલ કમિશનર સુરત આજ રોજ પહેલી જૂન બે હજાર વીસ સોમવાર અને લોકડાઉન ના પૂર્ણ પછી અનલોક વાન ના શરૂઆત મિત્રો આજે આપણે એક એવા સમયમાં છીએ જેમાં આપણને છૂટછાટ અનલોકનું થયું છે પરંતુ કોરોના સાથે આપણે જીવાનું જીવનશૈલી આપણે પોતે બનાવવું પડે પોતે પોતાને સુરક્ષિત કરવું પડે આજ આજે જ્યારે પહેલી દિવસ છે અનલોક વાનનું ત્યારે સતર્કતા સચેતનતા અને સંયમતા એ ત્રણ વસ્તુ કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિને ના ભૂલાય એ ખૂબ જ જરૂરી છે મિત્રો આપણે જોયું છે કે અત્યારે કેટલા દિવસોમાં જે કેસોની સંખ્યા વધ્યું છે અને એના કરતાં વધારે ગંભીર બાબત એ છે કે છેલ્લા કેટલા દિવસોમાં જે ગંભીર વ્યક્તિઓના એડમિશન હોસ્પિટલમાં થયું છે આજના સ્થિતિએ ગંભીર જે દર્દીઓ છે એનું સંખ્યા સિવિલ હોસ્પિટલમાં વધ્યું છે મને ઘણા બધા લોકો એવા પૂછે છે કે ક્લસ્ટર કન્ટેનમેન્ટ એરિયાથી આપણે કઈ બહાર જઈએ તો એમાં શું ભૂલ છે ઘણા બધા લોકો એવા પણ પૂછે છે કે આપણા જગ્યામાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ જે લેબરર્સ કામ કરે છે એ લોકોને આપણે આવવા દઈશું તો શું પ્રોબ્લેમ છે શું બાંધો છે આવા પ્રકારના લોકો પ્રશ્ન પૂછે છે હું આજે આ તબક્કે કહેવા માંગુ છું કે અત્યારે લોકડાઉન જે ખુલ્યું છે અનલોક વન નું જે આજે એમાં લોકો પોતે કાળજી લે એ ઈચ્છનીય છે અગર લોકો પોતે જે ગાઈડલાઈન છે એને ભંગ કરશે તો સરકાર ને ખૂબ નુકસાની તો છે જ પણ એ વ્યક્તિનું જાન પણ પોતે જોખમમાં મૂકે છે એવું થશે એટલે મારા વિનંતી છે કે કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ આ જે ગાઈડલાઇન્સ સરકારનું છે એ તમામ ગાઈડલાઇન્સને આપણે ભરપૂર આપણે તમામ તરીકે એનું અનુસર અનુસરણ કરવાનું આપણી જવાબદારી છે અને એના સાથે સાથે એ પણ છે કે આપણે પોતે થોડું કેરફુલ વધારે રહીએ તો પણ વાંધો નથી પણ કેરલેસ થઈએ અને એ બાબતો જે ખોલવામાં આવ્યું છે એ બાબતોને કોઈ પણ રીતે પોતાના અને સમાજના જે આરોગ્ય છે એને આપણે નુકસાની નહીં પહોંચાડીએ એ પ્રકારે આપણા તમામનું જે છે યોગ્ય એ હોવું જોઈએ અને આજે આ દિવસના આ એક મેસેજથી આજે હું આપને આજનું બ્રીફિંગ શરૂ કરવા માગું છું આજરોજ પાંત્રીસ કેસો નવા નોંધાયેલા છે અને ગઈકાલ સોળસો સાત કેસો નોંધાયેલા હતા આજનું આ પાંત્રીસ ઇન્કલુડ કરીએ તો સોળસો કેસોની સંખ્યા થયું છે જે સાત પોઝિટિવિટી રેશિયો થયા છે જે મૃત્યુનું કેસ છે આજ રોજ કોઈ પણ મૃત્યુ નોંધાયા નથી કુલ મૃત્યુનું સંખ્યા સિત્તેર છે ચાર પોઈન્ટ ત્રણ ટકા જે ડેથ રેટ થયું છે આજ રોજ કુલ ઓગણત્રીસ જણા ડિસ્ચાર્જ થયેલા છે સુધી એક હજાર ચોસઠ ડિસ્ચાર્જ થયેલા હતા આજ રોજના ઓગણત્રીસ સમરસમાં બાર અને સિવિલના સત્તર એ મળીને કુલ એક હજાર ત્રાણું લોકો ડિસ્ચાર્જ થયા છે જે લગભગ સિક્સટી સિક્સ સિક્સ પરસેન્ટ ડિસ્ચાર્જ રેટ થયા છે સમરસ કોવિડ કેર સેન્ટરમાં ક્વોરન્ટાઇન હેઠળ અને પોઝિટિવ પેશન્ટ્સ એ એકાણું જણા પોઝિટિવ પેશન્ટ્સ ત્યાં સી સમરસ ખાતે છે અને ઝોન વાઇઝ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં પાંચસો ત્રેવીસ જણા છે હોમ ક્વોરન્ટાઇનમાં છ હજાર છસો અઠ્યાવીસ જણા છે જે પોઝિટિવ કેસો છે એ આજે પાંત્રીસ આપણા ધ્યાન ઉપર આવેલા છે અને પાંત્રીસ જે આવેલા છે એમાં આગળ વાત કરીએ તો લિંબાયતના નો કતાર ગામના દસ અને સેન્ટ્રલ ઝોનના ચાર બરાછા એ ના છ રાંદેરના બે ઉધનાના ત્રણ અને અઠવામાં એક આવ્યું છે એટલે એ રીતે પાંત્રીસ કેસો આજે આવ્યું છે અને એ જે છેલ્લા કેટલા દિવસોનું જે ટ્રેન્ડ છે કે લિંબાયતમાં અને કતારગામમાં વધારે આવે છે એ પ્રમાણે આવે છે આગામી દિવસોમાં કતારગામ અને બરાછા એ વિસ્તારમાં કેસો વધવાની શક્યતા રહેલી છે કતાર ગામમાં ખાસ કરીને સોસાયટી વિસ્તારમાં અને બરાછામાં પણ કેટલા સોસાયટી વિસ્તારમાં કેસો વધે છે એટલે મારા વિનંતી છે કતારગામ અને બરાછા વિસ્તારના તમામ લોકોને કે તમામ પ્રમુખશ્રીઓ તમામ પ્રમુખશ્રીઓ તમામ સોસાયટીઓ તમામ એનજીઓઝ અને તમામ આગેવાનો સાથે મળીને તમામ લોકોને સમજાવે કતારગામ અને બરાછામાંથી જે કેસીસ આવે છે એ છેલ્લી ઘડીએ આવે છે એટલે એના કારણે કેટલા લોકો ઓક્સિજનમાં કેટલા લોકો બાયપાપમાં અને કેટલા લોકો વેન્ટિલેટર ઉપર જાય છે એટલે જરૂરી એ છે કે લોકો પ્રાથમિક સારવાર ઇમિડિયેટલી લઈ લે એટલે જ્યારે પણ આપણા ડોર ટુ ડોર સર્વેલન્સના વ્યક્તિઓ હોમ વિઝિટ કરે છે ત્યારે આપણે એઆરઆઈ કેસ હોય તો ઇમિડિયેટલી એમને જાણ કરવાનું છે અને પ્રાથમિક સારવાર શરૂ કરી દેવાનું છે એ રીતે અગર આપને લાગે કે એઆરઆઈ ના શરદી ખાંસી જુકામ અથવા જે લક્ષણો છે એ લક્ષણો મને કોઈ પણ લક્ષણ દેખાય તો આપણા કેન્દ્રના જરૂર મુલાકાત એ એ આપને વિનંતી છે અને ઘણી બધી સમય એવું બને છે કે ચાર દિવસ પાંચ દિવસ પછી જ્યારે દર્દી સિવિલ હોસ્પિટલમાં આવે છે ત્યારે એમનું કન્ડિશન ખરાબ થતા હોય છે અને એ કંડિશનમાં આપણે ઈચ્છતા નથી કે લોકો એ કંડિશનમાં આરોગ્ય કેન્દ્રોમાં આવે પહેલા દિવસે જ લોકો આવે એટલે એ જરૂરી છે પણ લોકોનો કેટલા શંકા પણ છે એ શંકાને આપણે દૂર કરીએ છીએ કે આપ જે છે એ અગર આપ સોસાયટી વિસ્તારમાંથી અગર આપને લાગે છે કે આપને કોઈ પણ એઆરઆઈનું લક્ષણ છે તો આપ અગર જાણ કરશો તો કોઈ પણ રીતે આપને ક્વોરન્ટાઇન હેઠળ આપના સગાવાલાઓને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવશે નહીં ક્વોરન્ટાઇન એટલે એ કોઈ બહારના જગ્યામાં આપણે લઈશું નહીં પણ આપના ઘેરે આપના સગાવાળાઓ રહી શકે એવા હોમ ક્વોરન્ટાઇનની વ્યવસ્થા કરી આપીશું એટલે આપને ચિંતા કરવાનું જરૂરિયાત નથી આપને કોઈ પણ જગ્યામાં ક્વોરન્ટાઇન કરવામાં આવશે નહીં બીજા જગ્યાએ આપણા ઘેરે આપના પોતાના ઘેરે જ આપને ચૌદ દિવસ રહેવા માટે વિનંતી કરવામાં આવશે અને આપ એને પાલન કરશો એવું આપને વિનંતી છે અને અચૂક રીતે આપ અગર પોતાના જે લક્ષણો છે એ પહેલા દિવસે જ ના કહો તો પછી પછી છેલ્લી ઘડીએ તો હોસ્પિટલમાં આવવું પડે છે એટલે એના કરતાં પહેલા દિવસથી જાણ કરીને આપણે અગર જરૂરિયાત પડે અગર પોઝિટિવ આવે તો હોસ્પિટલાઇઝેશન થઈને વહેલા સારવાર લેવી અને વહેલા સાજા થવું એ આપણા ઉચિત રહેશે અને મને એટલા માટે બધાને અપીલ કરું છું અને કોઈ પણ રીતે ડરવાનું જરૂરિયાત નથી હોમ ક્વોરન્ટાઇન આપના ઘરે જ આપને ક્વોરન્ટાઇન કરવામાં આવશે આપને કોઈ બીજી જગ્યાએ જવાનું જરૂરિયાત નહીં હશે અને યોગ્ય ઝડપ સારવાર અને ઝડપ સાજા અને ઝડપથી આપ પાછા ઘરે આવી શકશો એટલે કોઈ પણ રીતે પોતાનું જે સમસ્યા છે એ સમસ્યાને છુપાવવાનું જરૂરિયાત જ નથી અને કોઈ પણ રીતે ગભરાવાનું જરૂરિયાત પણ નથી જે એક્ટિવ સર્વેલન્સ માટે પંદરસો અઠ્ઠાણું જેટલા ટીમો છે અને કોન્ટેક ટ્રેસિંગ માટે એકસો એક્યાસી જણા ટીમ છે ફીવર ક્લિનિક પંચાવન અત્યારે શરૂ થયેલા છે અને ફિવર ક્લિનિક જે છે મોબાઈલ કરવાથી ઓપીડીનું સંખ્યા વધ્યું છે પ્રાથમિક સારવારનું સંખ્યા વધ્યું છે સ્લમ વિસ્તારમાં ખાસ કરીને જ્યાં લોકોને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવું બહુ અઘરું હતું ત્યાં આપણે ફીવર ક્લિનિકનું વ્યવસ્થા કરી આપી છે અને ફીવર ક્લિનિકમાં જે આપણા ઘેરે ઘેરે ડોર ટુ ડોર સર્વેલન્સમાં આપણા સ્ટાફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ જાય છે એના સંકલન ફિવર ક્લિનિક સાથે થાય છે એટલે ફીવર ક્લિનિકના જે ડોક્ટર્સ છે એ ડોક્ટર્સ ઇમિડિએટલી આપના ઘર આંગણે આપણા ઘરના આગળ આપને પ્રાથમિક સારવાર આપી દે એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવ્યું છે મારા તમામ સ્લમ વિસ્તાર અને નોન સ્લમ વિસ્તાર ક્લસ્ટર વિસ્તાર અને નોન ક્લસ્ટર વિસ્તાર આ તમામ લોકોને વિનંતી છે કે આપ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફીવર ક્લિનિક અથવા આરોગ્ય કેન્દ્ર અથવા સિવિલ હોસ્પિટલ આ તમામના સુવિધા લો અત્યારે આપણા પ્રાઇવેટ ડોક્ટર્સના સાથે પણ મિટિંગમાં એ વાત ઉપર ફોકસ કરવામાં આવ્યું છે પ્રાઇવેટ ક્લિનિક્સ પ્રાઇવેટ ડોક્ટર્સ જનરલ પ્રેક્ટિશનર્સ પણ પ્રાથમિક સારવાર શરૂ કરી નાખે એ પ્રકારે પણ તમામ સાથે વાત થયું છે એટલે પ્રાથમિક સારવાર આપણે ઇમિડિયટલી ચાલુ કરીએ એ આપના અને આખા શહેરના આરોગ્ય માટે ઉચિત રહેશે એપીએક્સ નું જે સર્વે છે એ સર્વે અત્યારે અંતિમ તબક્કામાં છે એનું લાઈન લિસ્ટિંગ તૈયાર થઈ ગયા છે એટલે એ તમામ જે એપીએક સર્વેમાં આપણને જેટલા પણ ટીબી અને અન્ય એચઆઈવી અને અન્ય પ્રકારના જે બીમારીઓ છે ખાસ કરીને ડાયલિસિસ અને એવા પ્રકારના લોકોને આપણે કીટ આપીએ છીએ એમાં સાબુ આપીએ છીએ માસ્ક આપીએ છીએ અને હેન્ડબિલ જે કોવિડ અંગે જે શું શું તકેદારી રાખવાનું છે એના વિષે એક હેન્ડબિલ આપીએ છીએ અને એક કાઉન્સેલિંગ આપણે કરીએ છીએ એટલે જરૂરી એ છે કે લોકો આ જે વ્યવસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે એનું યોગ્ય વ્યવસ્થા જાળવે અને ખાસ કરીને અત્યારે જે એપીએક્સ મુજબ જેટલા પણ બડીલો છે જેટલા પણ કોમોર્બિડિટીઝના લોકો છે એના ઉપર ખાસ ફોકસ કરીને એના ઇમ્યુનિટી બુસ્ટિંગ એના પ્રાણાયામ એના મેન્ટલ કન્ડિશન નું ઇમ્પ્રુવ થાય એ પ્રમાણે વ્યવસ્થા કરે સ્લમ એરિયામાં આપણે અલગ વ્યવસ્થા કરવામાં આવ્યું છે એમાં જાગૃતિ માટે એમાં હાથ ધોવા માટે ટેમ્પરરી વોશ મશીન્સ એવા વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને એ વ્યવસ્થાના સાથે સાથે આપણે સ્લમ એરિયામાં ફીવર ક્લિનિક દ્વારા પણ પ્રાથમિક સારવાર લોકોને મળી રહે એ પ્રકારનું પણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવેલ છે સુરતમાં અત્યારે રોડ મારફત રેલવેઝ મારફત અને ફ્લાઇટ મારફત લોકો આવે છે એ તમામ લોકોનું પણ મેડિકલ સ્ક્રીનિંગ અને એનું ક્વારન્ટાઈનનું વ્યવસ્થા કરવામાં આવે છે મારા બહારથી આવતા તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ રીતે હોમ ક્વારન્ટાઇનનું જે ચૌદ દિવસ છે એ ખૂબ સઘ સઘન રીતે એને ફોલોઅપ કરવી અને કોઈ પણ રીતે એ જે સઘન આપણે હોમ ક્વોરન્ટાઇન રહેવાનું છે એમાં કોઈ પણ વ્યતિક્રમ ના દેખાય એ આપણે જોવા વિનંતી છે આજે સંસ્થાકીય રીતે એકાવન હજાર ત્રણસો પચાસ રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે એવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક માટે પણ લોકોના પાસેથી દંડ કરવામાં આવ્યું છે પાનના ગલ્લા અને સલૂન જે છે એ જે

તો નજીકના જે સ્થળ છે એ સ્થળોમાં ખસી જવા વિનંતી છે અને કોઈપણ રીતે આપને લાગે કે આપણા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પણ સપોર્ટ આપણા એકસો છ સેલ્ટર હોમ્સ એ તૈયાર રાખવામાં આવેલ છે કાચા પકા મકાનમાં અગર છાપરા પતરા હોય તો એ ઉડવાનું શક્યતા છે એટલે એ વ્યવસ્થિત રીતે બાંધી નાખવાનું બહુ સલામત રીતે એને બાંધી નાખવાનું આપને વિનંતી છે અને કોઈ પણ રીતે જાનહાનિ ના થાય અને લોકો સલામતીના સ્થળ પર એક દિવસ માટે ખસી જાય એ પણ જરૂરી છે શહેરમાં જેટલા પણ મોટા હોર્ડિંગના સ્ટ્રક્ચર હોય અને પડી જવાનું ભય હોય એ તમામ હોર્ડિંગ્સને ઉતારવાનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી અત્યારે થઈ રહ્યું છે મોટા બિલ્ડિંગ્સ ઉપર જેટલા પણ હોર્ડિંગ્સ છે એ એને પણ દૂર કરવાનું અત્યારે કાર્યવાહી ચાલુ જ છે ખાસ કરીને જે સ્લમ અને સ્લમ લાઈક એરિયાઝ છે એ વિસ્તારોમાં ખાસ કરીને લોકોને વધારે તકેદારી રાખવાનું જરૂરિયાત છે જે દરિયાકાંઠા વિસ્તારના ગામો છે સુરત શહેરમાં એ તમામ લોકોને સાવચેતી રાખવા આપણે અપીલ ઓલરેડી કરવામાં આવ્યું છે માનનીય મેયરશ્રી દ્વારા પણ આ અંગે તમામ લોકોને અપીલ કરવામાં આવ્યું છે એના સાથે સાથે જે વાવાઝોડા દરમિયાન ઢોરો ઢોર માલિકોને પણ વિનંતી કરીએ છીએ કે ઢોરને કોઈ પણ રીતે છૂટા અને ખુલ્લા રાખવાનું નથી અને શહેરમાં ખાસ કરીને જે ભયજનક સ્થિતિવાળા ઝાડ હોય એ ઝાડનું આજુબાજુ પોતાનું કોઈ પણ ગાડી અથવા કોઈ પણ વસ્તુ નહીં રાખવા વિનંતી છે અને હાલમાં જેટલા પણ પ્રોજેક્ટ્સ ચાલુ છે એ તમામને સલામતીના આગોતરા આયોજન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે અને ડુમસ બીચ જે છે લોકોના માટે સંપૂર્ણપણે બંધ રહેશે અને એના માટે પણ કોઈ એ વિસ્તારમાં ના જવા માટે વિનંતી કરવામાં આવે છે અને આનું જે વિગતવાર એ આપને સતત આપતા રહીશું અને કોઈ પણ રીતે ગભરાવાનું જરૂરિયાત નથી પરંતુ ત્રીજી તારીખે લગભગ બપોર પછી જ્યારે આ ત્રીજી તારીખે સવારથી વરસાદ તો થશે પણ બપોર પછી એનું જે સ્પીડ વિન્ડ સ્પીડ છે એ વધારે થશે એટલે મારા વિનંતી છે કે ત્રીજી તારીખે અને ચાર તારીખે લગભગ સવારના વહેલા સવાર સુધી કોઈ પણ રીતે આપણે ઘેરેથી બહાર નહીં નીકળીએ ભલે ઓનલોક વાનનું અત્યારે ફેઝ હોય છતાં પણ લોકોને અપીલ કરીએ છીએ કે એ દિવસે જ્યારે પવન ફૂંકાતા હોય કોઈ પણ રીતે ઘેરેથી બહાર નહીં નીકળે અને તમામ તકેદારીના જે કાળજી છે એ તમામ તકેદારીના બાબતો ધ્યાનમાં રાખે અને ખાસ કરીને જે પવનથી વધારે પ્રોબ્લેમ સમસ્યા સર્જાઈ શકે એવા તમામ બાબતો છે એ બાબતોનું ધ્યાન લોકોને રાખવાનું છે અને એના સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કંટ્રોલ રૂમ્સ તમામ ઇક્વિપમેન્ટ્સ તમામ સાધનો અને નોન કોવિડ એમાં કોઈ પણ ઈજા થાય એના માટે સ્પીમેરને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે એના ટ્રોમા સેન્ટરને અપડેટેડ કરવામાં આવ્યું છે એના જે જનરેટર સેટ છે એ તમામને પણ અપડેટેડ કરવામાં આવ્યું છે કારણ કે આ સંજોગોમાં ખાસ કરીને જ્યારે આ વાવાઝોડું ત્રાટકવાનું સંભાવના હોય ત્યારે આપણા સુરતમાં કોઈ પણ રીતે જે કોવિડના હોટસ્પોટ એરિયા છે કન્ટેનમેન્ટ એરિયા છે એમાં કોઈ પણ રીતે પ્રશ્ન ના થાય એટલા માટે પણ કાળજી લેવામાં આવ્યું છે અને સોશ જે શેલ્ટર હોમ્સ છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અને ખાસ કરીને હાથ ધોવા માટે વ્યવસ્થા કરવામાં આવ્યું છે મારા આશા છે કે આપના જે રીતે સહકાર મળ્યું છે એ સહકાર આગામી દિવસોમાં પણ મળતા રહેશે ધન્યવાદ